નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ક્રાંતિ પર. આપણે સૌ જોવું છે ઉરસી, તો શરૂઆત કરીએ આજના સમાચારને. ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલી હડપ્પા કાંડના ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડની હેરિટેજ સાઇટમાં સમાવેશ. ધોરણ 3-8ની સામયિક કસોટી તારીખ 20 અને 21 ઓગસ્ટે લેવાશે. રાજ્યમાં એ ઓગસ્ટના પ્રારંભે ધોરણ 5-8ની ઓફલાઈન સ્કૂલો શરૂ થઈ શકે છે. ધોરણ 1-5ની સ્કૂલો દિવાળી બાદ શરૂ થવાની શક્યતા. રાજ્યમાં ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં 300 અને સિટી સ્કેનમાં 500 રૂપિયા ઘટાડવાનો સરકારનો નિર્ણય. યુનિક ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ 5 વર્ષથી નાના બાળકો માટે આધાર કાર્ડ મેળવવા ફિંગરપ્રિન્ટ અને આઈ સ્કેનની જરૂરિયાત નથી. ખેડૂતો પર 17 લાખ કરોડનું દેવું. ગુજરાતના 43 લાખ ખેડૂતો પર 90,000 કરોડની લોન. કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતું કે ખેડૂતોને દેવા માફીની કોઈ યોજના નથી. ઉપલેટાના લુણિયાણામાં 2 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો. ખેડૂતોના 500 વીઘા ખેતરો ધોવાયા. 21 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આમ્રપાલી અંડરબ્રિજના નબળા કામની પોલ પહેલા વરસાદથી ખુલી. અંડરબ્રિજની દિવાલોમાંથી વરસાદ ન હોવા છતાં વરસાદનું પાણી ટપકી રહ્યું છે. શ્રીલંકામાં એક અજીબ જ પ્રકારનો પથ્થર મળી આવ્યો છે. કુવો ખોદતા 510 કિલોના પથ્થરની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ $10 કરોડ ગણવામાં આવે છે. ઇન્ડિયન માર્કેટમાં સૌથી પોપ્યુલર હેચબેક ગાડીઓમાંની એક મારુતિ સુઝુકી સ્વિફ્ટની કિંમતમાં 15,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. હવે સ્વિફ્ટ ખરીદવામાં રૂપિયા 5.81 લાખ ચૂકવવા પડશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. આગળના સમાચાર માટે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ સાથે.